નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા હતા કે આપણે ચોખ્ખો પાઠ ચાલી રહ્યો હતો મેરી બીમારી શ્યામાને લી, જેના લેખક છે અરવિંદ રાય બચ્ચન, સાહિત્ય પ્રકાર છે આત્મકથા. એના આપણે ત્રણ વિડીયો જોઈ ચૂક્યા છે, આજે આપણે છેલ્લો ભાગ ચલાવીશું એટલે આટલે આપણા પાઠ અંગે પૂરો થશે. તો આપણે અત્યાર સુધી એ જોયું કે હરિવંશ રાય બચ્ચનને કઈ રીતે ક્ષય રોગ થાય છે, ધીરે ધીરે ફાંસી આવતી હોય છે, છતાં એમને એમની બીમારીને ગણકારી નહીં, અને ધીરે ધીરે બીમારી પતતી જાય છે, કરતાં કરતાં 9 મહિના થઈ જાય છે, છતાં તે દવાખાને નથી જતા, સ્કૂલ ચાલુ હોય, ટ્યુશન ચાલુ હોય, બિલકુલ આરામ નથી કરતા, અને છેવટે એમની પત્ની શ્યામાના કહેવાથી એ ડૉક્ટર મુખર્જીને પોતા ડૉક્ટર મુખર્જી પાસે જાય છે. અને ડૉક્ટર મુખર્જી કહે છે કે મને એવું લાગે છે કે તમને ક્ષય રોગ થયો છે. અને એ સમયનો ક્ષય રોગ એટલે એક ભયંકર બીમારી, જેમ કે આપણે કહીએ છીએ કે અત્યારે કેન્સર એટલી ભયંકર બીમારી છે, એ સમયે ક્ષય રોગ પણ એટલી ભયંકર બીમારી હતી કે ભાગ્યે જ કોઈ લોકો એમાંથી બચી શકતા. તો એમને ડર હતો કે મને ક્ષય થયો છે, તો ડૉક્ટર મુખર્જીએ તો એમને 15 દિવસની દવા લખી આપી અને ફૂલ આરામ કરવાનું કહ્યું. તો લેખકને ડર હતો કે ક્ષય થયો છે તો હવે હું જીવીશ નહીં, અને એમને આરામ કરવું તો વધારે અઘરું લાગ્યું, કેમ કે એમના ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ હતી, ઘર કઈ રીતે ચાલશે, પૈસા ક્યાંથી આવશે, દવા માટે પૈસા ક્યાંથી આવશે, ભાઈ પાસે પણ એટલો પૈસા નહોતા કે મદદ કરી શકે, પિતાની પણ એટલી આવક નથી કે મદદ કરી શકે, એટલે એમને એમના પૈસે જ ઘર ચાલતું હતું, તો ઘર ચલાવવું, દેવું એક બાજુ દેવું પણ હતું, એ ચૂકવવાનું હતું. તો સતત આ બધી ચિંતા કરતા હોય છે ત્યારે એમની પત્ની શ્યામા કહે છે કે તમે ચિંતા ના કરો, તમારું મૃત્યુ પણ થશે ને તોય હું મહેનત કરીને તમારું દેવું ચૂકવી દઈશ, પરંતુ તમારી ઇજ્જત જવા દઈશ નહીં. જ્યારે શ્યામા આટલું બોલે છે ત્યારે લેખક શ્યામાને જોતા રહી જાય છે કે શ્યામા મારા માટે કેટલું બલિદાન આપ્યું, છતાં મેં એના માટે કંઈ કર્યું નથી, અને છતાંય જો હું મર્યા પછી એ મારું દેવું ભરવાનું વાત કરે છે, અને પોતે બીમાર છે છતાંય મહેનત કરીને દેવું ચૂકવવાની વાત કરે છે, તો કે એના જેવી પત્ની તો જીવનમાં ક્યાંય હોય નહીં. આપણે એટલા સુધી જોયું હતું, હવે જોઈએ આગળ. મેં સોચને લગા કે શ્યામાને વજ્રની અપની છાતી પર રખ કરીએ વાક્ય કહા હોગા, મુજે ચિંતા હું ટ્રકને કોઈ વાક્ય નહીં કરશે. લેખકે મેં વિચાર્યું કે શ્યામાએ પોતાની છાતી પર વજ્ર રાખેલી સાહસ અને શક્તિનો પરિચય આપ્યો, કે કેટલી હિંમત બતાવીને એને કહ્યું હશે મને ચિંતામુક્ત રાખવા માટે, કેમ કે પોતે બીમાર રહ્યા છતાં એને કહ્યું કે હું તમારું દેવું મહેનત કરીને ચૂકવી દઈશ, પરંતુ તમારી ઇજ્જત જવા દઈશ નહીં. તો લેખક શ્યામાને જોતા રહી જાય છે. મરને કે લીએ જો મેં અપને આપકો છોડ દિયા વહ મુજે એકદમ ગલત હૈ. શું કહ્યું લેખક? કહે છે કે જે મેં મરવા માટે મારી જાતને છોડી દીધી હતી એ મને સાવ એકદમ ખોટું લાગ્યું. મુજે અપને લીએ નહીં તો શ્યામા કે લીએ જીને કા સંઘર્ષ કરવો છે. શું કહ્યું? મને મારા માટે નહીં તો શ્યામા માટે પણ જીવવાનો સંઘર્ષ કરવો જોઈએ. શ્યામા કે લીએ મેને જીવનમાં કુછ નહીં કિયા, કભી કરને કે યોગ્ય નહીં. શું કહે છે કે શ્યામા માટે મેં આ સુધી જીવનમાં એવું કંઈ જ કામ નથી કર્યું કે એને સુખ આપી શકું, અને કરવાને યોગ્ય પણ નથી રહ્યો, કેમ કે મારી ઘરની પરિસ્થિતિ એટલી સારી નથી કે હું એના માટે કંઈ સારું કરી શકું. અબ યદિ મેં ઉસે એસી સ્થિતિ મેં છોડ જાઉં કે વહ મેરે મનને પર મેરા કર્જ ઉતારને કી ચિંતા કરે તો મુજસા જધન્ય અપરાધી કોઈ નહીં. જધન્ય મતલબ બહુ બુરા, કારણ કે જો હવે હું એમ કે એવી પરિસ્થિતિમાં એને છોડીને જાઉં કે મારા મૃત્યુ પછી મારું દેવું પણ એ ચૂકવે તો જધન્ય એટલે કે ખરાબ, તો કે મારા જેવો ખરાબ વ્યક્તિ કોઈ નથી, કે મારા મૃત્યુ પછી પણ એ મહેનત કરીને દેવું ચૂકવે, મેં આખી જિંદગીમાં એના માટે કંઈ નથી કર્યું, અને જો દેવું એના માથે નાખીને જવું તો મારા જેટલો ખરાબ વ્યક્તિ કોઈ નથી, એવું લેખક વિચારે છે. નહીં મેં શ્યામા કે લીએ ચિંતા નહીં છોડી જાઉં. શું કહે છે? ના, હું શ્યામા માટે કોઈ ચિંતા છોડીને જઈશ નહીં. જીને કા રાસ્તા ખોલી, શું કહ્યું છે? જીવવાનો એક રસ્તો શોધી કાઢીશ. જીકર અપની ચિંતાએ સમાપ્ત કરી અને જીવીને હું મારી બધી ચિંતાઓને દૂર કરીશ, એટલે હું જીવીશ અને જીવીને મારી બધી ચિંતાઓને દૂર કરીશ. અને ખાસ કોના માટે જીવવાની વાત કરે છે? શ્યામા માટે. એક રાત જૈસે મેરે કાનો મેં કિસીને કહા એક રાસ્તા અભી બાકી. રાસ્તા બાકી મતલબ કે એક દિવસ મને રાતમાં એવું લાગ્યું મારા કાનમાં કોઈ કહી ગયું કે યાર
પણ એક રસ્તો બાકી છે એટલે કે રસ્તા દેખાઈ દે ના એ મુહાવરો છે એટલે કે તરકીબ સૂચના મારી પાસે
नथी। सॉरी ये पहला एक फकरो रही गया, पर उस समय मैं कैसे जानता है ना पछी एक फकरो छे। और एक दिन मुझे वह रास्ता दिखाई दिया जिस पर अपने बल पर चलकर मैं अपनी चिंताएं समाप्त कर सकता। लेखक कैसे कि मारी बीमारी सामू लड़वानो एक रास्तो मने देखायो कि मारा बल पर मारी ताकत पर चालीने मारी बीमारी ने दूर करी सकतो हतो। किसी के लिए विशेषकर श्यामा के लिए मैं कोई चिंताएं नहीं छू, कोई ना माटे एमाय खास करी ने हूं श्यामा माटे तो कोई चिंता छोड़वा मांगतो न तो श्यामा माटे कोई चिंता, श्यामाए मारा माटे घणू कर्यु छे लेके खास करी ने तो हूं श्यामा माटे कोई चिंता छोड़वा मांगतो न तो। इस संकल्प में मुझे दृष्टि भी दी बल भी, ने जे संकल्प मैं कर्यो के हवे हूं जीवी ने बतावीश। इस संकल्पे मने लांबी दृष्टि पण आपी के मारे शुं करवुं जोईए अने ताकत पण आपी। मैंने डॉक्टर पिंकी मुखर्जी के पास जाकर कहा, डॉक्टर साहब आपका इलाज बहुत महंगा है, मेरे पास आपके इलाज के लिए पैसे नहीं। मैं डॉक्टर पिंकी मुखर्जी के पास है, लेकिन लेखक डॉक्टर पिंकी मुखर्जी के पास है जेने कहे कि डॉक्टर साहब तमारो इलाज तो बहु मोघो है, एटला पैसा मारी पास नहीं कि हूँ तमारी दवा एवं मोघी दवा खरीदी सकूँ। इसके पूर्व कि मैं कुछ और कहूँ या पूछूँ, उन्होंने अपने बदनाम मुँहफट स्वभाव से कहा, पैसे नहीं है तो जाऊंगा। मुखपट मतलब के स्पष्ट बोलने वाले। तो के हूँ कई बोलू के कई कहवा जाऊ के पहला मुखर्जी स्पष्ट शब्दों में मैंने कही दीदू एम मुखट स्वभाव थी, पैसे नहीं है तो जाओ। ये जो तमारी पास मारी मोघी दवा खरीदवाना पैसा नहीं तो जाओ, मारो मुफत तमने मुक्त में एट मफत में दवा आपवानो नथी। मुझे जीवन में चुनौती से ही बल मिलता है, चुनौती मतलब के ललका। मने जीवन में हमेशा चुनौतियों थी एम के ताकत मिली है कि जयरे कोई कहे कि आ काम कर बताओ तरह मैंने बधारी हिम्मत आए हूँ ये काम कर बताओ। वे यदि मुझे 100 बरस जीने का आशीर्वाद भी देते तो शायद जीने के लिए संघर्ष करने का मुझ में इतना बल नहीं है। शू कह डॉक्टर बी के मुखर्जी जो मैंने 100 वर्ष जीववा आशीर्वाद आप तो पण कदाच एम के मारी अंदर एटली ताकत ना हो कि हूँ मारी बीमारी सामू लड़ी सकूँ, कि जितना मैंने उनके जाओ मरो शब्दों से संचय किया। संचय मतलब कि एक अर्थ के जितलू ये बोलिया कि जाओ मरो पहला थी मने चुनौती थी वधारे ताकत आ कि हवे हूँ मरीश नहीं पण जिंदगी जीवी ने बतावी दईश, हूँ लड़ीश बीमारी सामू अने जिंदगी जीवी ने बतावी दईश एवं मन थी विचार कर लिया। लड़कपण लड़कपण मतलब के बचपन। बचपन में मेरे पड़ोसी बाबू मुक्ता प्रसाद ने लुई गुने के पानी के इलाज से मुझे परिचित कराया। શું કહે છે, બચપણમાં મારા પડોશી બાબુ મુક્તા પ્રસાદ હતા જે લુઈ કુનેના પાણીના ઇલાજથી મને પરિચય કરાવતા હતા, કે લુઈ કુને નામની વનસ્પતિ જે ગામમાં થતી હતી એ વનસ્પતિ મને એમને બતાવી અને એના પાણીનો મને પરિચય કરાયો હતો એ સમય મેરી એસી બીમારી કે લીએ ઠંડે પાણી મેં ટબ મેં બેઠકર સીઝ બાદ લેને કા વિધાન થા। શું હતું કે લુઈ કુનેના વનસ્પતિને પહેલાં પાણીમાં ઉકાળવા અને એ પાણીને ઠંડા થવા દેવો અને એ પાણીમાં બેસવાથી એ પાણીથી સ્નાન કરવાથી ક્ષય રોગ દૂર થાય છે એવો એ સમયે એમના એક પડોશી હતા મુક્તા પ્રસાદ, જેમને આ વનસ્પતિથી પરિચય કરાવ્યો હતો અને માહિતી આપી હતી કે આ રીતે એનો ઉપયોગ કરવાથી ક્ષય રોગ દૂર થાય છે। અને બીજી વસ્તુ કે વનસ્પતિ ગામમાં થતી હતી ને મુક્તમાં
માં મફતમાં મળતી હતી એટલે એની પાસે કોઈ ખર્ચો પણ હતો નહીં એલોપેથિક મે ક્ષય કે બીમારી કો ક્ષય કે રોગી કો દૂધ ઘી મક્ખન અંડા અધિક સે અધિક દિયા જાય કે જે ડોક્ટર મુખર્જી જે દવા આપે એ એલોપેથિક ની દવા કે એલોપેથિક ના દવા માં એવું હતું કે દૂધ ઘી મક્ખન અને ઈંડા વધારે માં વધારે ખાવાનું છે બધી વસ્તુ દૂધ ઘી મક્ખન ને ઈંડા આ બધી વસ્તુ મોંઘી છે અને લેખક ના ઘર ની પરિસ્થિતિ એવી નથી કે આટલી મોંઘી વસ્તુ લાવીને ખાઈ શકે पुणे के इलाज में चिकना मना था जरे लुई कुनी ना वनस्पति ना इलाज में चिकना मतलब के चोपड़ वालों खावानी मनाई थी लेकिन घी माखन दूध अब तो खावानी मनाई थी सिर्फ कच्ची सब्जियां फक्त काची शाक भाजी फल भीगे चना लेकिन भीगे फंगा वेला चना घऊ आदि पर रखना था जे वस्तु अपना घर में पण मिली रहे अने जे आवक की दृष्टि आपने सस्ती पड़े एवी लीली शाकभाजी फल ફણગાવેલા ચણા ઘઉં આ વસ્તુ ખાવાની હતી જે સસ્તી અને ઘરમાં મળી રહે એવી ના દવા પર કુછ ખર્ચ ના ખોરાક પર કુછ ખર્ચ ના લુઈ ગુણેની વનસ્પતિ ગામમાં મફતમાં થતી હતી ના એના પર કોઈ ખર્ચ ના એની પાછળ જે ખોરાક ખાવાનો છે એના પર પણ કોઈ ખર્ચ યહી ઇલાજ તો મારી સ્થિતિ કે અનુકૂળ થા આ જ ઇલાજ મારી પરિસ્થિતિને અનુકૂળ હતો કેમ કે લેખકની પરિસ્થિતિ સાવ ખરાબ હતી ખરાબ હતી કે જે પૈસા ખર્ચી શકે એમ ન હતા એટલે કે આ ઇલાજ મારી પરિસ્થિતિને અનુકૂળ હતું પણ કામકાજ સાધારણ કીએ જણા હતા અને એમાં ખાસ બીજી વાત કહી હતી કે થોડું ઘણું કામ કરવાનું હતું જ્યારે એ ડૉક્ટર મુખર્જીએ જે એલોપેથીની દવા લખેલી એમાં શું કહ્યું હતું બિલકુલે કામ નહીં કરવાનું અને પૂરો આરામ કરવાનો જ્યારે આમાં ના દવાની પાછળ ખર્ચ ના ખોરાકની પાછળ ખર્ચ ને ઉપરથી થોડું ઘણું કામ કરવાની વાત કરી છે मैंने बीके मुखर्जी का नुस्खा फाड़ा लेखक कह रहे कि मैं बीके मुखर्जी की दवा नो उसको फाड़ी दी तो लेकिन ये दवा ना ली और पुणे के अनुसार चीज बात आरंभ किया ने लुई पुणे ना पानी ने गर्म करी उकारी ये पानी ठंडू थवा दे ये पानी में बेसवानु ने पानी थी नवानी लेखक के चीज बात शुरू कर તદ અનુસાર ખોરાક આદી રાખી અને તે પ્રમાણે લુઈ કુનેની વનસ્પતિ પ્રમાણે શું ખાવાનું કહ્યું હતું ફણગાવેલા ચણા ઘઉં લીલી શાકભાજી જે ખાવાનું કહ્યું હતું એ ખોરાક ચાલુ રાખ્યો સ્કૂલ બી જાણે લગા થોડું ઘણું કામ કરવાનું કહ્યું હતું એટલે લેખક સ્કૂલ જવાનું ચાલુ કરે છે કેવલ રાત વાલી ટ્યુશન છોડી થોડું કામ કરવાનું કહ્યું એટલે સ્કૂલ ચાલુ રાખે છે અને રાત્રે જે ટ્યુશન લેવા જતા હતા એ छोड़ी दी उसका मुवाजवा एक तरह से किताबों की बिक्री से मिल जाता है ट्यूशन में जितना मुवाजवा है बदला ट्यूशन में जो पैसा आता था मुवाजवा પૈસા મળી રહેતા હતા શ્યામાને મેરા વિરોધ ન કર્યો આ દવા કરવામાં શ્યામાએ લેખકનો વિરોધ કર્યો ને જીવનભર મેં જિસ રાસ્તે પર ચલા ઉસને સ્વસ્તિક પંથા કહા ઓર મેરે પીછે છે કે જીવનભર હું જે રાસ્તે ચાલ્યો એને શું કહ્યું સ્વસ્તિક પંથા એટલે કે તમે જે કરો છો એ બધું બરાબર છે એમ કરીને હંમેશા એ મારી પાછળ ચાલી છે મને ક્યારે કોઈ કામમાં એને ઉપયોગ કરી નથી मेरे स्नान चिकित्सा के संबंध में भी वह प्रतिदिन अपनी सेवा सहयोग देती रही लेखक ने स्नान करो लेके पानी गरम करके आपको पानी ठंडू करवा देव लेखक ने पानी काढ़ी ने आपको आ बधु स्नान करवाने क्रिया में पण श्यामा लेखक ने पूरी पूरी मदद करती हती सबसे अधिक तो अपने इच्छा बल से उसने मुझे अपने रास्ते पर ठहरने न दिया न पीछे फिरने दिया सौथी वधार तो एने एवी ताकत बतावी કે એને મને જે મારી બીમારી ઉપર હું ગંભીર થઈને પડ્યો રહ્યો તો એ પડ્યો રહેવા દીધો નહીં મને બીમારી સામે લડવાની શ્યામાએ તાકાત આપી રાહ પકડતું એક ચલાચર પા જાય ગયા મધુશાળા રસ્તો પકડ એક દિવસ તું જરૂર મધુશાળા સુધી પહોંચી જઈશ એટલે લેખક એમ કહે લેખકની પત્ની પણ શ્યામા લેખકને એમ કહે છે કે તમે ચિંતા કર્યા વગર
बीमारी सामे लड़वानी ताकत बताओ एक दिवस तुम्हारा शरीर माथी आ बीमारी आपको आप दूर थई जसे। लेकिन अपने अड़ी इच्छा बल से उसने जो सबसे बड़ा सहयोग दिया और जो सबसे बड़ा चमत्कार किया वह यह था कि जितने दिन मेरा इलाज चलता रहा उसने अपने सारे रोगों को किल किया। किल देना मतलब कि सांस से न हटने देना। तो કે જેટલા દિવસ મારી બીમારી ચાલી એટલા દિવસ શ્યામાએ મને એટલો સાથ આપ્યો જાણે એટલો ચમત્કાર કર્યો હોય છે કે પોતાના શરીરમાં જે રોગ ચાલતા હતા જે બીમારી ચાલતી હતી એને શાંતિ અટવા દીધી નહીં એને પોતાની જાતને આમ તાકાતવારી બનાવી દીધી અને એની બીમારીની કોઈને ખબર પણ પડવા દીધી નહીં। કભી એક ઉંગલી દુખને કે ભી શિકાયત નહીં। ક્યારે શ્યામાએ એની હાથની એક આંગળી દુખે છે એવી પણ શિકાયત કરી નહીં ફરિયાદ કરી नहीं। हमेशा એને એના દુખ સામે લડીને લેખકને સાચવવાનો પ્રયત્ન કર્યો હતો। નિશ્ચિતતાને મુસે અપને રોગ સે લડને કા જીતના બળ દિયા ઉતના કિસી ચીજ ને નહીં। શ્યામા શું કહે લેખક શું કહે છે કે શ્યામા પાસેથી મને જેટલી આ રોગ સામે લડવાની તાકાત મળી ક્ષય રોગ સામે લડવાની જેટલી તાકાત મળી એટલી તાકાત આ સુધી મને કોઈની પાસેથી મળી નથી। એ આત્મનિગ્રહ આત્મનિયંત્રણ આત્મનિગ્રહ એટલે કે પોતાની જાત ઉપર કાબૂ મેળવવો અપને આપ પર કાબૂ રાખવો। ઈચ્છા બળ પોતાની ઈચ્છાથી હઠ યોગ એક પ્રકારની યોગની સાધના છે કે જેમાં યોગીની હઠ હોય છે જીસમે કે પોતાની ઈચ્છા ઉપર કાબૂ રાખવાનો હોય છે। તો કે હઠ યોગ યોગીની હઠ પણ જેમ કહીએ છીએ બાલ યોગ સ્ત્રી હઠ બાલ હઠ ને યોગ હઠ તો આ ત્રણ હઠ એવી હોય છે કે જેને દૂર કરવી બહુ મુશ્કેલ છે। જ્યારે એક બાળક જીદ પકડે છે હઠ એટલે જીદ પકડે છે ત્યારે એ છૂટતું નથી એક સ્ત્રી પણ જ્યારે જીદ પકડે છે ત્યારે એ છૂટતી નથી એવી જ રીતે એક યોગી પણ કોઈ જીદ પકડી લે છે તો એ જીદ છૂટતો નથી એટલે હઠ યોગ યોગીની જીદની વાત થઈ છે। એટલે કે શ્યામાએ પણ પોતાની જીદથી પોતાની ઈચ્છા બળથી પોતાના આત્મનિગ્રહથી પોતાની બીમારીને રોકીને સતત શ્યામાએ લેખકની સેવા કરી હતી। સમજ મેં નહીં આવતા કે ઉસે ક્યાં નામ કે શ્યામાએ પોતાની બીમારીને અટકાવીને મારી સેવા કરી એટલે મને સમજમાં નથી આવતું કે હું શ્યામાને શું નામ આપું। બડી મહંગી કિંમત ચૂકાઈ ઉસને બડી મહંગી કિંમત ચૂકાના बड़ी मुश्किल कीमत चुकाना इनो मतलब था कि भारे हानि उठाना वो मौकी कीमत चुकाई से श्यामाए लेकिन इनो मतलब था कि ने वो भारे नुकसान સહન કર્યું છે। લેખકની બીમારીની સેવા કરતાં કરતાં શ્યામા એને બહુ મોટી કિંમત ચૂકવે છે એટલે કે એ રોગ શ્યામાને થાય છે અને શ્યામા પોતે મૃત્યુ પામે છે। અપને ક્ષય વર્ષે પૂર્ણતયા મુક્ત હો જીસ દિન મેં સામાન્ય ભોજન કિયા। લેખક કહે છે કે જ્યારે હું મારા ક્ષયનો જે તાવ આવતો હતો એમથી પૂર્ણ રીતે હું મુક્ત થયો એટલે કે કમ્પ્લીટ સાજો થઈ ગયો ત્યારે જે દિવસે ઘરમાં બધા સામાન્ય ભોજન કર્યું એવું સામાન્ય ભોજન કર્યું એ તારીખ હતી 15 એપ્રિલ 1936 કોઠી ઉસી દિન વ ચાર બાઈક પર ગીર્યું આ ફીન નવું અને કઈ તારીખ હતી લેખકની બીમારી મટી લેખકે સામાન્ય ભોજન કર્યું એ તારીખ હતી 15 એપ્રિલ 1936 અને એ જ દિવસે શ્યામા ચાર બાઈ મતલબ કે પથારીમાં પડી તે ક્યારે ઊભી થઈ નહીં। 216 दिन बराबर रोग सैया पर पड़े रहने के बाद 17 नवंबर 1936 को अपना शरीर छोड़ दिया। शरीर छोड़ देना मतलब कि मृत्यु होना। तो के श्यामाए
જે દિવસે લેખક સાજા થયા ત્યારથી બીમાર પડી હતી તે 216 દિવસ સુધી પથારીમાં રહી અને 17 નવેમ્બર 1937ના રોજ એ મૃત્યુ પામે છે. और श्यामान के और अपने विवाहित जीवन के अंतिम 18 महीनों में मुझे और उसे दोनों को मौत के साथ संघर्ष करना पड़ा. लेकिन श्यामा ने मारा लग्न पछीना કેટલાક મહિનાની અંદર 18 મહિનાની અંદર અમે બંને મોત સામે લડ્યા છે. શ્યામા પણ બીમાર રહી અને હું પણ બીમાર રહ્યો ક્ષયના કારણે, એટલે અમે બંને મોતની સામે લડ્યા છે. મેરે સંઘર્ષ મેં શ્યામા ને અપની ઇતની આંતરિક મંગલ કામના. મારા સંઘર્ષની અંદર શ્યામાએ એટલી મનથી ભગવાનને પ્રાર્થના કરી, ઇતના સહયોગ દિયા, એટલો મને સાથ આપ્યો, ઇતની અપની સેવા દી, એટલી બધી શ્યામાએ મારી સેવા કરી, ઇતના અપને કો દિયા, એટલો બધો સમય અને મને આપ્યો, ઇતના અપની વર્ષે મુજે ચિંતા વિમુક્ત રખા કે ઉસ સંઘર્ષને મેં વિજય હું. અને એટલો શ્યામાએ મને સતત ચિંતા મુક્ત રાખવાનો પ્રયત્ન કર્યો જેથી હું મારી બીમારી સામું લડી શક્યો અને મારી બીમારીમાં મેં વિજય મેળવ્યો. लेकिन क्षय रोग माथी हूँ मुक्त था, पर उसके संघर्ष में मैं बहुत मैंने अपनी शुभकामनाएं पर के श्यामा ना बीमारी श्यामा जैसे बीमारी सामने लड़ती थी त्यारे ना संघर्ष में अपन मैं बहुत भगवान ने प्रार्थना करी बहुत सेवा करी. लेखक कहते हैं मैं पर श्यामा ने बहुत सेवा करी बहुत अपने को दिया पर वह पराजित हो गई. अरे मैं पर श्यामा मैंने बहुत समय आप छता पर श्यामा ये बीमारी सामू लड़ी न सकी અને પરાજિત મતલબ કે હારી જાય છે. સંભવતઃ એક મોરચે કી કમજોરી સે હી વહ મેરે વિષય મેં મૃત્યુ કી અંતિમ શાસો તક ચિંતા વિમુક્ત ન હો સકે. એક મોરચા સુધીની કમજોરીમાં મારું મેરે વિષયમાં મારા વિષયમાં એનું મૃત્યુ થયું ત્યાં સુધી પણ એ ચિંતા મુક્ત થઈ શકી નહીં. એમ કે એના એનું મૃત્યુ થવાનું હતું ત્યારે પણ એ સતત મારી ચિંતા કરતી હતી કે મારા મૃત્યુ પછી લેખકનું શું થશે. એટલે કે સતત શ્યામા લેખકની મૃત્યુની પથારી પર હતી છતાં પણ શ્યામા સતત લેખકની ચિંતા કરતી હતી. એટલે કે આપણો આ પાઠ આટલે પૂરો થાય છે. આપણા પાઠનું નામ આપ્યું છે મેરી બીમારી શ્યામાને, મતલબ કે શ્યામા લેખકની સેવા કરતા કરતા લેખકની ક્ષય રોગની બીમારી શ્યામાને આવી જાય છે અને લેખક પોતે બચી જાય છે અને શ્યામા પોતે મૃત્યુ પામે છે. મતલબ કે શ્યામાએ લેખકની એટલી બધી સેવા કરી, એટલી બધી ભગવાનને પ્રાર્થના કરી કે લેખક બચી ગયા, પણ લેખક પણ શ્યામા માટે એટલી જ પ્રાર્થના કરે છે, એટલી જ સેવા કરે છે, છતાં શ્યામાને બચાવી શકતા નથી. એટલે કહ્યું છે કે મેરી બીમારી શ્યામાને લીધે હરિવંશ રાય બચ્ચનનો એક આત્મકથા અંશ છે. એટલે કે એમણે જે આત્મકથા લખી છે એમાંથી એક આ નાનકડો ભાગ લીધો છે અને એમને બતાવ્યું છે કે એમની પત્ની શ્યામાએ એમના માટે કેટલું કર્યું છે, શ્યામાનું એમના જીવનમાં શું મહત્વ હતું, શ્યામાના જીવનમાં લેખકનું શું મહત્વ હતું, આ બધી જ માહિતી એમના આ આત્મકથાની અંદર છે. તો આપણો આ પાઠ આટલે પૂરો થાય છે. તો આપણને પાઠમાં ખ્યાલ આવી ગયો છે કે આ પાઠ આપણને શું કહેવા માગે છે. જય હિન્દ, જય ભારત.